નમસ્તે બાળ મિત્રો, DHB કાપડિયા પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. કુહુ પાઠ્યપુસ્તકમાં આપણે પાઠ 2 તેને તે ઉગશે માં આપણે સર્વનામની વિવિધ પ્રવૃત્તિઓનું અધ્યયન કરી રહ્યા છીએ. સાથે સાથે આપણે આપણું ગીત ચાલ આપણે ફરવા જઈએનું ગાયન પણ કર્યું. હવે આજે આપણે સર્વનામને લગતી બીજી પ્રવૃત્તિઓમાં આગળ વધીએ, જોઈએ નવી પ્રવૃત્તિઓ. ચાલો, હવેની આપણી પ્રવૃત્તિ છે કે પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો. અહીં 2 ફકરા આપેલા છે, બંને ફકરા સમાન છે, પરંતુ બીજા ફકરામાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ આપેલી છે. આ ખાલી જગ્યાઓ આપણે પહેલા ફકરાના આધારે પૂરવાની છે. પહેલા ફકરાની અંદર અમુક શબ્દ એવા છે જે વારંવાર આવે છે અને એની જગ્યાએ આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો રહેશે. તો સૌથી પહેલાં આપણે પહેલા ફકરાનું વાંચન કરીએ. જુઓ, એક તપેલી લો, તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો, તપેલીમાં એક ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચમચી મીઠું નાખો. બરાબર. ચલો, હવે આમાં અમુક શબ્દ છે એ વારંવાર આવે છે જે ભાષાની દ્રષ્ટિએ યોગ્ય જણાતા નથી, તો આપણે એમાં અલગ અલગ સર્વનામનો ઉપયોગ કરીએ. એટલે કે અહીં જે સર્વનામનો ઉપયોગ થતો હોય એ સર્વનામ આપણે ખાલી જગ્યામાં મૂકવાનો છે. આપણે એનો બીજો ગદ્યખંડ જે ખાલી જગ્યાવાળો છે એ સુધારતા જઈએ, ખાલી જગ્યા પૂરતા જઈએ. એક તપેલી લો, ખાલી જગ્યા એક ગ્લાસ પાણી રેડો, ખાલી જગ્યા એક ગ્લાસ પાણી રેડો. અહીં એવું લખ્યું છે કે તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો, આપણે લખવાનું છે તેમાં એક ગ્લાસ પાણી રેડો. વારંવાર એકને એક શબ્દનું પુનરાવર્તન થાય છે જે યોગ્ય નથી. પહેલા ફકરામાં એકને એક શબ્દનું વારંવાર પુનરાવર્તન થાય છે, તો આપણે એ જે તપેલી તપેલીનો ઉપયોગ, એ શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે, તો આપણે એની જગ્યાએ શું કરશું, આપણે સર્વનામ મૂકશું. એક તપેલી લો, અહીં આપણે લખશું તેમાં, અહીં ખાલી જગ્યામાં લખાશે તેમાં એક ગ્લાસ પાણી રેડો, ખાલી જગ્યાએ એક ચમચી ખાંડ નાખી ઓગાળો, અહીં પણ આવશે તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો, એક લીંબુ નાખી લીંબુનો રસ તેમાં નાખો. હા, એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો. અને ખાલી છેલ્લે છે, ખાલી જગ્યાએ એક ચમચી મીઠું નાખો. એટલે કે તેમાં મતલબ કે તપેલીમાં, તપેલીમાં મતલબ કે તેમાં એક ચમચી આપણે મીઠું નાખવાનું છે. જોયું બાળ મિત્રો, આ જે ચારે ચાર સર્વનામ છે એક જ સરખા ઉપયોગ થયા છે. દરેકે દરેક ખાલી જગ્યામાં તેમાં એ સર્વનામનો જ ઉપયોગ થયો છે. ફરીથી જુઓ એટલે તમને ખ્યાલ આવે. એક તપેલી લો, તેમાં એક ગ્લાસ પાણી રેડો, તેમાં એક ચમચી ખાંડ નાખો નાખી ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો અને તેમાં એક ચમચી મીઠું નાખો. કેવો મજાનો જાદુ છે આમાં. જોયું, એક જ સર્વનામનો ઉપયોગ થયો છે તેમાં. આ એક જ સર્વનામનો ઉપયોગ થયો અને એ સર્વનામના ઉપયોગથી જ આપણે આખી ખાલી જગ્યા લખાઈ ગઈ. જોયું ને, આવો સરસ મજા છે, મજાનો છે આપણો ગુજરાતી ભાષાનો જાદુ. ચાલો હવે બીજો ગદ્યખંડ જોઈએ. પહેલા આપણે એનું વાંચન કરશું. તમે પુસ્તક ખોલેલું છે ને, પાના નંબર 36 પર આ પ્રવૃત્તિઓ છે અને આ પ્રવૃત્તિ આપણે પાઠ્યપુસ્તકમાં જ લખવાની છે. ચાલો વાંચન કરો મારી સાથે. બજારમાં પતંગ ખરીદ્યા, બજારમાંથી. હા, આપણે અહીં છે બજારમાંથી પતંગ ખરીદ્યા, પછી દોરા ખરીદ્યા, પતંગની કિન્ના બાંધી, પતંગને ફૂમતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી અને સાંજે પતંગ ઉતારી દીધા. ઉત્તરાયણ આવે એટલે પતંગો ચગાવવાની મજા. જોયું, પણ અહીં જે પહેલો ગદ્યખંડ છે એમાં વારંવાર પતંગ શબ્દ આવે છે. બજારમાંથી પતંગ ખરીદ્યા, પતંગને કિન્ના બાંધ્યા, પતંગને ફૂમતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, આમ વારંવાર એકનો એક શબ્દનો ઉપયોગ થાય તો એ આપણને કંટાળાજનક લાગે. તો આપણે અહીં જે નામનો ઉપયોગ, પતંગનો ઉપયોગ જે વારંવાર થાય છે, આપણે એની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરીશું. જુઓ, બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, ખાલી જગ્યા કિન્ના
बांधी, तो अहीं आवशे तेनी, खाली जगह में लखाशे तेनी कि ना बांधी, खाली जगह फूमतू लगाव्यू, पतंग ने फूमतू लगाव्यू, मतलब तेने फूमतू लगाव्यू, खाली जगह आकाश में चगाव्या, पतंग ने आकाश में चगाव्या, एटले के तेने आकाश में चगाव्या, खाली जगह आकाश में दूर दूर सुधी जवा दीधा, तेने आकाश में दूर दूर सुधी जवा दीधा, आखो दिवस तेनी साथे खूब मजा करी, आखो दिवस तेनी साथे मजा करी, अने सांजे तेने उतारी दीधा। तो आ खाली जग्याओ छे, एने आपणे तेनी अने तेना आ बे सर्वनामनो उपयोग करीने लखी। तमने सरस रीते आ समझाई गयुं हशे। तो तमे पण ज्यारे ज्यारे घरमां वात करो छो, तमारा मित्रो साथे, घरना सभ્યો સાથે વાત કરો છો, ત્યારે આવા ઘણા બધા સર્વનામોનો ઉપયોગ કરો છો। હવે જ્યારે જ્યારે પણ તમે વાતચીત કરો ત્યારે ત્યારે તમે વિચારો કે તમે કયા કયા સર્વનામોનો ઉપયોગ કર્યો છે। મેં તમને હોમવર્કમાં પણ લખવા કહેલું કે તમે તમારા મિત્રોની સાથે વાતચીત દરમિયાન કયા કયા સર્વનામોનો ઉપયોગ કરો છો, એટલે કે તમે જે જે સર્વનામનો ઉપયોગ કરતા હો એ તમારે લખવાના હતા। ચાલો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ। આગળની પ્રવૃત્તિ પણ આપણી ખૂબ જ સરસ મજાની છે। આપણે કુકડીને કલગી ઉગે વાર્તા શીખી ગયા છીએ, અને આ વાર્તાના આધારે જ આ પ્રવૃત્તિ આપણે કરવાની છે। જુઓ શું કહે છે કે ત્રણના જૂથમાં કામ કરો। તમારે ત્રણ વિદ્યાર્થીઓએ મળવાનું, ત્રણ મિત્રોએ મળવાનું અને ત્રણના જૂથમાં કામ કરવાનું છે। આપેલા વાક્યો વાર્તામાંથી શોધો। અહીં છ વાક્યો આપેલા છે, આ છ વાક્યોને આપણે વાર્તામાંથી શોધવાના છે। તમારી પાસે પાઠ્યપુસ્તક છે, ચલો કુકડીને કલગી ઉગે આ વાર્તા ખોલો જોઈએ, અને આ વાર્તામાંથી અહીં જે વાક્યો આપેલા છે જે એને તમે વાર્તામાંથી શોધો। જે શબ્દ બધા માટે વપરાયા તેવો હોય તેની નીચે વાર્તામાં લીટી કરો। હવે આમાંથી એવો કયો શબ્દ છે કે જે વાર્તામાં બધા માટે વપરાયો છે, મતલબ કે સર્વનામ તરીકે ઉપયોગમાં લીધેલો છે, તો એના નીચે આપણે લીટી કરવાની છે। અને અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના અથવા શેના માટે વપરાયો છે તે પણ લખો, અને ત્યાર પછી અહીં એ શબ્દ છે એ કોના માટે અને શાના માટે, મતલબ કે વાર્તામાં એ શબ્દ કોના માટે વપરાયો છે એ તમારે લખવાનું છે। ચાલો અહીં પહેલાં આપણે આ વાક્યનું વાંચન કરીએ। પહેલું વાક્ય છે, એમણે ચણ વીટતા શીખવવામાં હોશિયાર। બીજું છે, એ ઊઠીને કુકડીની પાસે આવી, એ ઉડીને કુકડીની પાસે આવી। પછી ત્રીજું છે, અહીં જમીન પર આપણે રમીએ। આગળનું ચોથું વાક્ય, શું કામ છે તારે આવા શોખ કરીને। અને પાંચમું, મને કુકડી ઉગે ન ઉગે તારે શું। અને છેલ્લું છઠ્ઠું વાક્ય, ત્યાં એણે શું જોયું। હવે આપણે અહીં સર્વનામ શોધવાના છે। આપણે સૌથી પહેલાં અહીં જે આ વાક્યો છે એમાંથી આપણે સર્વનામ શોધવું, જે બધા માટે વપરાયા છે, બધા માટે વપરાઈ પણ શકે। પહેલાંમાં આપણે ઉદાહરણ આપેલું છે, એ મને કુકડી, બરાબર। બીજું છે, એ ઉઠીને કુકડી પાસે આવી, બરાબર છે, ઉઠીને જ છે, પણ ઉડીને કુકડી પાસે આવી, તો એ ઉઠી નહીં પણ ઉડી, બરાબર, અહીં ઉઠી નહીં પણ શું આવશે, ઉડી, ખોટું લખેલું છે, આપણે એનું ધ્યાન રાખશું, બરાબર, ઉડીને કુકડી પાસે આવી, તો અહીંયા આવશે આપણે સર્વનામ છે એ, એટલે આ ખાનામાં આપણે સર્વનામ લખશું એ, અને ત્યાર પછી કોના માટે વપરાયું હતું, કોણ ઉડીને કુકડી પાસે આવે છે, તો કે કાબર, તો અહીં આપણે લખશું કાબર। ત્યાર પછી છે, અહીં જમીન પર આપણે રમીએ, એમાં આવશે આપણે, તો એનું સર્વનામ તરીકે આવશે આપણે, જે આપણે અહીં લખવાનું, અને આ કોણ બોલતું હતું, તો કે કુકડી અને બહેનપણી, કોના માટે વાપરી શકીએ, તો કે કુકડી અને બહેનપણી, એની બહેનપણીઓ કહે છે ને કે શું કરવું છે આપણે ઉડીને, ચાલને આપણે તો અહીં સાત તાળી રમીએ, આપણે બધા જમીન પર રમીએ, એટલે એ આપણે અને કુકડી અને એની બહેનપણીઓ પાઠમાં કોના માટે વપરાય છે, તો કે કુકડી ને એની બહેનપણીઓ માટે। હવે આગળ, શું કામ છે તારે આવા શોખ કરીને, તો અહીં આવશે તારે, તો અહીં આપણે લખશું તારે, બરાબર, તારે કોના માટે વપરાયું હતું, તારે આવા શોખ શા માટે કરવા છે, તો એ વપરાયું હતું કુકડી માટે, તો અહીંયા લખાશે આપણે કુકડી, બરાબર। મને કલગી ઉગે ન ઉગે તારે શું, તો અહીં છે મને અને તારે, બરાબર, અહીં મને
કુકડી પોતા માટે વાપરે છે કે મને કલગી ઉગે કે ન ઉગે, તારે તારે એટલે બીજી વ્યક્તિ થઈ, બરાબર, મને એટલે હું પોતે મારું અને તારે એટલે બીજી વ્યક્તિ થઈ. અહીં આપણે લખશું મને અને તારે, જ્યારે કોના માટે વપરાયું છે આ, તો કે કુકડી અને કાગડા માટે વપરાયેલું છે. ત્યાં એણે શું જોયું, એણે, બરાબર, અહીં શું છે તો કે એણે, કોણે જોયું હતું, કુકડાએ, અહીં લખશું એણે ને અહીં લખશું કુકડો, બરાબર. સરસ, આ પ્રવૃત્તિ પણ તમને સમજાઈ ગઈ. હવે જુઓ, અહીં આપણે જોયું કે સર્વનામ વપરાયેલા છે તો એ કોના માટે વપરાયેલા છે, અને આગળના ગત જે પ્રવૃત્તિ હતી એમાં આપણે જોયું કે નામ આપેલું છે એની જગ્યાએ સર્વનામ વાપરવાનું છે. જ્યારે આ પ્રવૃત્તિમાં સર્વનામની જગ્યાએ આપણે નામ વાપર્યું છે, બરાબર. તો આવી રીતની રમતો રમતા જવાનું અને ભાષા શીખતા જવાનું. ચલો હવે એક સરસ મજાની ફરી રમત રમવાની છે, પાસિંગ ધ પાર્સલ. તમે પાસિંગ ધ બોલ રમો છો, બરાબર. કોઈ છોકરો તાળી વગાડે, ખંજરી વગાડે, ઘંટડી વગાડે, કંઈ સંગીતનું કોઈ સાધન વગાડે અને પછી બધા વર્તુળાકારમાં બેસે, હા, ગોળ રાઉન્ડમાં બેસે અને પછી બધાને આપણે બોલ પાસ કરતા જઈએ, નોટબુક પાસ કરીએ, કોઈ પણ વસ્તુ પાસ કરીએ અને પછી જેના પાસે પેલું સંગીત વાગતું બંધ થાય એટલે જેની પાસે એ નોટ કે બોલ હોય એણે કંઈ પણ પ્રવૃત્તિ કરવાની. પણ આજની આપણી પ્રવૃત્તિ છે ને કંઈક અલગ છે. આ જ રમત છે, રમત આ જ છે, પણ કંઈ અલગ રીતે રમવાની છે. ચાલો જોઈએ જોઈએ, ચાલો આપણે સાથે મળીને આ રમતને જોઈએ. જૂથમાં કામ કરો, રમત પાસિંગ ધ પાર્સલ. તમે બધા મિત્રો ભેગા થાવ અને ભેગા મળીને એક સરસ મજાનું વર્તુળાકાર બનાવો. વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી વર્તુળાકારે બેસવું. મતલબ તમારે બધાએ, અત્યારે તો આપણે વર્ગમાં નથી, વર્ગમાં હોઈએ તો આ રમત રમીએ, પણ વર્ગમાં નથી, ઘરે છીએ, તો ઘરે આપણે આપણા પરિવારના સભ્યો સાથે અથવા તો આપણા મિત્રોની સાથે આ રમત રમવાની છે. તમે બધા સાથે મળી અને એક વર્તુળાકાર બનાવો. એક વિદ્યાર્થી ઢોલ વગાડે અથવા કોઈ અન્ય સાધનની મદદથી સંગીત વગાડે. થાળી વગાડો ઘરે, હા, વેલણ અને થાળી લઈને થાળી વગાડો, ખંજરી વગાડો, કંઈ પણ વગાડો જેનાથી સંગીત વાગે. આ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એક બોલ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ એકબીજાને પાસ કરશે. તમારી પાસે ઘરે બોલ તો હોય જ, ઘણા તકીઓ પણ પાસ કરે, તો આવી રીતે તમે કોઈ પણ વસ્તુ પાસ કરો. સંગીત વગાડનાર વિદ્યાર્થી સંગીત વગાડવાનું બંધ કરી દેશે. આ વખતે બોલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે ડસ્ટર આપનાર મિત્ર સાથે ઊભો થશે. શું કરવાનું છે કે જે જ્યારે સંગીત વગાડવાનું બંધ થાય ત્યારે જેના હાથમાં લાસ્ટમાં બોલ રહે, તકિયો રહે, ડસ્ટર રહે, એણે જે વિદ્યાર્થી સંગીત વગાડતો હોય ને એની પાસે જવાનું અને એની પાસે જઈ અને પરિવારના વિશે 5 વાક્ય બોલવાના છે. દરેક વ્યક્તિએ પોતાના પરિવાર વિશે 5 વાક્ય બોલવાના છે, બરાબર. તો પેલો વિદ્યાર્થી આવે અને 5 વાક્ય બોલશે અને તેનો મિત્ર તે વાક્ય ફરીથી બોલશે, બરાબર. પેલું જે સંગીત વગાડનાર મિત્ર છે ને એ વાક્ય એ ફરીથી બોલશે. દાખલા તરીકે પેલો વિદ્યાર્થી નવીન એવું કહે કે મારી મમ્મીનું નામ સવિતાબહેન છે, બરાબર, મારા પપ્પાનું નામ, પછી જે હોય તે, બરાબર, મારી મમ્મીનું નામ સવિતાબહેન છે, મારા પપ્પાનું નામ, ખાલી જગ્યા, બરાબર. તો અહીં તમારા પપ્પાનું નામ હોય તમારે લખવાનું. પછી નિમિષા, બંને વિદ્યાર્થીઓનું નામ આપ્યા છે, એક નવીન છે અને બીજો નિમિષા છે. એ કહે આ નવીન છે, તેની મમ્મીનું નામ સવિતાબહેન છે, તેના પપ્પાનું નામ, બરાબર, જે પણ હોય, રવજીભાઈ છે, હા, રામજીભાઈ છે, જે નામ હોય તે, અમૃતભાઈ છે, જે નામ હોય પપ્પાનું એ બોલવાનું. તો પરિચય દરમિયાન પરિવારના જે સભ્યોનો પરિચય આપવામાં આવે છે તે વ્યક્તિના નામને બદલે તે, તેને, તેમને. હું બોલું તો મારું નામ, બરાબર, મારી મમ્મીનું નામ, મારા પપ્પાનું નામ એ રીતે બોલું, મારા ભાઈનું નામ, મારી બહેનનું નામ હું આવી રીતે બોલું. પણ સામેવાળો વિદ્યાર્થી એમ ના બોલે, એ તો એમ બોલે કે આ બહેનની, આની મમ્મીનું નામ, હા, તેની મમ્મીનું નામ, તેના પપ્પાનું નામ, તેના ભાઈનું નામ, બરાબર. તો એ રીતે એ વાક્ય બોલે. તો આ રીતે રમત આગળ વધતી જાય. પણ આ રમતમાં જ્યારે જ્યારે પેલો સંગીત ન વગાડનાર વિદ્યાર્થી છે એ બોલે કે તે, તેની મમ્મીનું નામ, તેના પપ્પાનું નામ, તેમને, જ્યાં મારું છે એની જગ્યાએ તે આવે છે, હુંની જગ્યાએ તે, મારુંની જગ્યાએ તેને,
તો આ જ્યારે સર્વનામ બદલાય છે એટલે કે હું પહેલી વ્યક્તિ થઈ અને મારી સામેના તમે બીજી વ્યક્તિ થયા. તો જ્યારે જ્યારે પણ આ સર્વનામ બદલાશે ત્યારે ત્યારે બાકી બેઠેલા વિદ્યાર્થીઓએ તાળી પાડવાની છે અને ત્યારબાદ પહેલાંની જેમ જ રમત આગળ વધારવાની. બરાબર, આટલું પતી જાય ને ફરીથી બોલ પાસ કરવાનો, ફરીથી બે વિદ્યાર્થીઓનું નામ આવે, તો આ રીતે રમતને આપણે આગળ વધારવાની છે. પણ યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે પણ આ નામ બોલતી વખતે સર્વનામનો ઉપયોગ થાય ત્યારે નામની જગ્યાએ વપરાતા શબ્દ સર્વનામનો ઉપયોગ થાય છે. તો આ સર્વનામ જ્યારે જ્યારે બોલાય ત્યારે બધા વિદ્યાર્થીઓએ તાળી પાડવાની રહેશે. બરાબર, સરસ, આ રમત તમને સમજાઈ? તમે તમારા મિત્રો સાથે, પરિવારના સભ્યો સાથે આ રમત ચોક્કસથી રમજો, જેથી તમને સર્વનામની જે વ્યાખ્યા છે સર્વનામનો સારામાં સારો પરિચય મળી જાય. બરાબર, ચાલો હવે આપણે અહીં મોટેથી ગાવાનું આવ્યું છે. શું ગાવાનું છે? તો કે વાંદરા ભાઈ તો બોલે હુક 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 હુક, વાંદરા ભાઈ તો બોલે હુક 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 હુક, ઝાડ પાન ખાય તોડે તોડે હુક 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 હુક, ઝાડ પાન ખાય તોડે તોડે હુક 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 હુક. તો આમ ગીતો ગાતા જઈએ, રમત રમતા જઈએ અને સરસ મજાની આપણી ભાષા શીખતા જઈએ. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આગળનું લેશન આપણે આવતીકાલે જોઈશું. આવ